કપડવંજના એક યુગલે વિવેક અને પાયલે પોતાનો લગ્ન જીવનના દિવસો પ્રજ્ઞાચક્ષુઓ સાથે ઉજવી લાગણીસભર દ્રશ્યો સર્જ્યા. મૂળ કપડવંજના હરીશકુમાર જોશીના પુત્ર જે વડોદરા ખાતે GSFCમાં ફરજ બજાવતા વિવેક જોશી અને પાયલ જોશીએ પોતાની પ્રથમ મેરેજ એનિવર્સરીની પારિવારિક ઉજવણી એકલા નહીં પણ પ્રજ્ઞાચક્ષુઓ સાથે મળી તેમની જરૂરિયાત પૂરી કરી અને તેમને મો મીઠું કરાવી ઉજવવાનો સંકલ્પ કર્યો. તે મુજબ કપડવંજમાં આવેલા VS ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા શારદા સંકુલ ખાતે આવેલા અંજન મંડળ કપડવંજની શાખામાં 15 જેટલા જરૂરિયાત પ્રજ્ઞાચક્ષુ રાશન કીટ જેવા કે ઘઉંનો લોટ, મોરસ તેલ, ચોખા, દાળ, ઘી જેવી જીવન જરૂરિયાતની 14 વસ્તુ અર્પણ કરી મીઠાઈ ખવડાવી ગળીમો કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કીટના મુખ્ય દાતા મીનાબેન હરીશકુમાર જોશી સહિત અનેક નવયુવાનો વિવેક અને પાયલને અભિનંદન પાઠવ્યા હતા. વિવેકભાઈ અને કાયલબેન અને ઉદયભાઈ એ આખો પરિવાર આ બાળકોને મદદ કરવા માટે તત્પર હોય ત્યારે ખૂબ આનંદ અને લાગણી અનુભવાય છે. એટલે હું ફરીથી આ તમામ જે અહીંયા મહેમાનો ઉપસ્થિત છે એ તમામ મહેમાનોનો હું દિલથી આભાર માનું છું અને ફરીથી હું વિનંતી કરું છું કે સાહેબ જ્યારે પણ તમારા આવો કોઈ પ્રસંગ હોય અથવા બીજાને તમે પ્રેરિત કરજો કે અમારા અંધ બાળકો હોય એની સાથે આ પ્રકારના કાર્યક્રમો ઉજવે જેથી આ બાળકોને પણ આનંદ થાય અને આ બાળકોને એક તમે કલ્યાણ આપવાનું જે વિચાર્યું એ ખૂબ સારો વિચાર છે. કારણ કે આ બાળકોને વાલીઓ જે છે અહીંયા એ વાલીઓ મજૂરી જતા હોય અને 100-200 રૂપિયાની મજૂરી લઈને આવે ત્યારે અમને 2 દિવસનું કરિયાણું મળે. જ્યારે તમારા દ્વારા જે કરિયાણું આપવામાં આવશે એ મને લાગે છે કે 15 દિવસ સુધી આ લોકોને ખૂબ વાંધો નહીં આવે. એટલે ફરીથી હું હરીશભાઈ, મીનાબેન, વિવેકભાઈ, પાયલબેન અને ઉદયભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને હવે આપણે જે કીટ અહીંયા આપવાના છે એ કીટનું વિતરણ આપણે કરીશું. મીનાબેન અને પાયલબેન, વિવેકભાઈ અને હરીશભાઈ દ્વારા હું આ બાળકોને એટલું હું જણાવી દઉં કે વિવેકભાઈ અને પાયલબેનની આજે પ્રથમ એનિવર્સરી છે તો આપણે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સૌપ્રથમ હું અનિતાબેનને વિનંતી કરીશ કે એ ચોકલેટ બુકેથી પાયલબેનનું સન્માન કરે. શ્રી અનિતાબેન, શું નામ તમારું? નામ તમારું? રમેશભાઈ. આજે પાયલબેન તમારે